પાઠશાળાની સંખ્યા કેમ વધારવી? યાદ રાખજો, આજે 190 દીક્ષા ના મૂળમાં જો કોઈ હોય ને તો પાઠશાળા જ. હું પણ પાઠશાળામાં ગયો છું. મુંબઈ દાદરની અંદર અમે પણ વર્ષો સુધી પાઠશાળામાં ભણ્યા છે. 5 થી લગાવીને 15 વર્ષ સુધી, 10 વર્ષ. જે દિવસે અમે ઘરેથી દેરાસર ન ગયા હોઈએ ને, ચાંદલો ન દેખાય ને, અમારી માં એ દિવસે બપોરે અમને જમવા નથી આપતી. ગાથા ન ગોખીએ તો અમને સાંજે ખાવા નહોતું મળતું. અને પાઠશાળા ન જઈએ ને તો રાત્રે ગાથા ન થાય ત્યાં સુધી સુવા નહોતું. આ કડપ. અમારી માં 2 ચોપડી નથી ભણી. અમારી માને 2 પ્રતિક્રમણ નતા આવડતા. પણ એણે અમારા 7 ભાઈ બહેનોને બચપણમાં 5 પ્રતિક્રમણ શીખવાડી દીધા. જેમ આજના મા બાપોને એમ હોય છે ને, અમે તો ના ભણ્યા, અમારા દીકરાને ભણાવીએ, એને અમેરિકા મોકલીએ, એ ભલે સારામાં સારો તૈયાર થાય. મોકલો અમેરિકા, ના ના ચાઇના મોકલો, હવે ચાઇના મોકલો. અમે ના પાડીએ, મત જાઓ, ના ના, મારા સાહેબ એની લાઈફ બની જશે. અને હવે એક કોરોના, આ કોબરા કેવો ધૂણી રહ્યો છે. હે, ચાઇના તો ઘેર ગયા, અહીંયા અમદાવાદના એરપોર્ટ પર પણ હવે નથી જતા. કોક ચાઇનીઝ ઉતરે ને એનો વાયરસ આમ લાગી. એક પ્રભુના શાસનની આજ્ઞાઓને જો વફાદાર થઈ જાઓ ને, તમારી ચમક બદલાઈ જશે. અમને એવા સંસ્કાર હતા. સ્કૂલની પાછળ મારા મા બાપ પાગલ નહોતા, જે આજના મા બાપ પાગલ છે. બરાબર, હું બહેનોને પૂછું છું કે પાઠશાળામાં સંખ્યા દર મહિને વધે કે ફેબ્રુઆરીથી ઘટે? કારણ શું? કયો વાયરસ લાગે છે? પરીક્ષાનો વાયરસ આવે છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એમાં જો 10th વાળો હોય તો પતી તમારે નહીં, અમારા વ્યાખ્યાનમાં ઘટી જાય છે. એટલે હું પૂછું, આ બહેનોની સંખ્યા વધારે એના કરતા ભાઈઓની કેમ વધારે છે? મારે છે પરીક્ષા. અચ્છા, હજી એ બેનો પરીક્ષા આપે? ના ના, એના બાબલાની પરીક્ષા. આહા, પરીક્ષા બાબલાને હોય પણ ટેન્શન. જેમ આ બર્થડેના વિશ કરવા જાય ને, એમ હવે પરીક્ષા વિશ કરવા છે. વિશ કરવા જાઉં છો તો ઓલાને વિશ આપીને આવો. ઓલો નર્વસ ન થતો ને, થઈ જાય. એક છોકરો મને મળવા આવ્યો, મને કે મારા સાહેબ, મારા મા બાપને કઈ કયો ને? મેં શું થયું? મને કે રોજ પાછળ પડી ગયા છે મારા મા બાપ. બેટા, આટલા તો માર્ક્સ લાવવા જ પડશે, આટલા તો માર્ક્સ લાવવા જ પડશે, 90 અપ તો લાવવા જ પડે, 90 અપ તો લાવવા જ પડે. મેં કીધું, બોલ, તારા મા બાપની બોલતી બંધ કરી દેવી છે? મને કે બતાવો ને રસ્તો. છોકરાએ તૈયાર છે તમારી બોલતી બંધ કરાવવા. મેં એક રસ્તો છે, ઘરે જઈને તારા મા બાપને કહેજે કે તમારું 10માનું રિઝલ્ટ બહાર કાઢો. અને એ બેના ભેગા કરે ને તોય 90 નહીં થાય. મમ્મી અને પપ્પાના બેના રિઝલ્ટનું ટોટલ 2 ભેગું કરો તોય 90 ન થાય. અને મારા બેટા બે જણા ચડી બેહે છે, તારે 92, તારે 94 લાવવાના. મને આઈડિયા સારો છે, હમણાં ઘરે જઈને કરું. હું થયું મને ખબર નથી. બંધ કરો. પરીક્ષાનો હાવ એટલો બધો વધારી દીધો કે જેના કારણે પાઠશાળા ખતમ થઈ ગઈ છે. અને એ પાઠશાળાને એપ્રિલ, મે ને જૂનમાં ચાલુ કરતા તો નાકે આવી જાય. પહેલા દિવસે સ્કૂલની અંદર જેમ ફૂલ્લી સંખ્યા હોય, એમ પાઠશાળાના પહેલા દિવસે ફૂલ્લી સંખ્યા મળે ખરી? નો. કેટલું કરગરવું પડે છે. રસ્તામાં એ વિદ્યાર્થીના મા બાપ મળે એટલે બેનો કહે, કેમ તમારા બાબલાને મોકલતા નથી? કયો છો કે નહીં? કયો છો? કયો છો? આમ કેવું કેમ પડે? સિસ્ટમ આપણે ત્યાં બિગડ ગઈ છે. સ્કૂલ કરતા પણ વધારે કડક સિસ્ટમ જો આપણે ત્યાં પહેલેથી અપ્લાય થયું હોત તો આજે આપણી પાઠશાળાઓ દુનિયાની અંદર ડંકો વગાડતી હોત.